નસવાડી એમજીવીસીએલ કચેરીએ કલડિયા ફેરડના ખેડૂતોને ખેતીની વીજળી પૂરી 8 કલાક ન મળતા કપાસના છોડ લઈને કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા. છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો ખેતી ઉપર નિર્ભર તાલુકો છે. આદિવાસી ખેડૂત આખા વર્ષે ખેતીના પાક ઉપર નિર્ભર રહે છે, ત્યારે ખેડૂતોના ઉભા પાક ખેતરમાં સુકાઈ રહ્યા છે. કારણ કે એમજીવીસીએલ કચેરીના અધિકારીઓની આડોડાઈ કહો કે અણાવડત કહો, સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી ખેડૂતોને 8-8 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે તેવા મોટા પ્રચાર પ્રસાર કરે છે, પરંતુ નસવાડી તાલુકામાં વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આજરોજ કલેડિયા ફીડરના ખેડૂતોને ખેતીની પૂરી વીજળી ન મળતી હોવાથી પોતાના ખેતરમાં કપાસનો ઊભો પાક સુકાઈ રહ્યો છે તેવું બતાવવા કપાસના પાણી વિના સુકાયેલા છોડ લઈ નસવાડી એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચી અમને 8 કલાક પૂરી વીજળી આપો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને એમજીવીસીએલના અધિકારીને આવેદન આપ્યું હતું, ત્યારે અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા ખેડૂતોને પૂરા 8 કલાક વીજળી મળે છે તેવો લૂલો બચાવ કર્યો હતો. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવતો હોય તો ખેડૂતો એમજીવીસીએલ કચેરી સુધી સુકાયેલા કપાસના છોડનું પ્રદર્શન કરવાની જરૂરિયાત જ ઊભી ન થાય. જો એવું રહ્યું કે એમજીવીસીએલના અધિકારીઓ 8 કલાક વીજળી આપી ખેડૂતોનો સુકાતા કપાસનો ઊભો પાક બચાવશે કે પછી ખેડૂતોએ ખેતીમાં કરેલ દેવાના ડુંગર નીચે ખેડૂતો દબાશે. અલ્લા રખા પઠાન છે ડેસ્ટીવી છોટા દેવું આવે છે બીજા બરોલી બધા આવે છે એટલે એ અલગ આવે છે એનું ફીડર અલગ.